नमस्कार। नर्मदा जिल्लाना आरोग्य तंत्र द्वारा COVID-19 वैक्सीननु मॉक ट्रायलनु आयोजन करवामां आव्युं। રાજપીપળામાં જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ડ્રાય રન ફોર કોવિડ વેક્સિન મોકડ્રિલ યોજાઈ હતી। તેની સાથે સાથે ક્રિસ્ટલ સ્કૂલ, અર્બન કેન્દ્ર, ટેકડા ફળિયા અને લાચરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રન ફોર કોવિડ વેક્સિન મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું। તાજેતરમાં ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં કોવિડ વેક્સિન સમગ્ર દેશમાં આપનાર હોય જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં भारत सरकार ने गाइडलाइन प्रमाणे ड्राई ड्राइव नी एक मॉक ड्रिल जेवू अहीं अमे करी रह्या छे। भारत सरकार ने गाइडलाइन मुजब जे कोई लाभार्थी ने SMS द्वारा जाण करवामां आवशे चोक्कस स्थळे अने चोक्कस समये आ लाभार्थीओ ते स्थळे आवी जशे। जेमने कोविड नॉर्म्स प्रमाणे सेनिटाइजेशन, थर्मल टेम्परेचर तेमज आइसोलेशन અને વેઇટિંગ રૂમ એ પ્રમાણેની જુદા જુદા રૂમોમાં એ લોકોને વ્યવસ્થા કરવામાં આવી છે। જે કોઈ લાભાર્થી વેક્સિન લીધા બાદ અડધો કલાક સુધી એને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને એ ઓબ્ઝર્વેશનમાં પણ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી રાખવામાં આવે છે। આ સમય દરમિયાન તાત્કાલિક કોઈ રિએક્શન આવે તો એ પ્રમાણેની કીટ પણ તૈયાર રાખવામાં આવી છે અને એની સારવાર પણ કરવામાં આવશે। એટલે આ રીતે એક આ ડ્રાઈવમાં જેટલા બી વેક્સિનેટર છે જિલ્લામાં એ જિલ્લાઓમાં એમનો એક સારો મેસેજ જાય, કઈ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે એ પણ એમને ખબર પડે અને આ જે અભિયાન છે એ અભિયાન સમગ્ર જિલ્લામાં એક સારી રીતે થાય એ રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે।